આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પ્રોફેશનલ પ્લેસ યુનિટી વડગામ દ્વારા હાથીદરા મુકામે ફર્સ્ટ એઇડ અને ડિઝાસ્ટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. પ્રોફેશનલ પ્લેસ યુનિટી વડગામ દ્વારા આજરોજ હાથીદરા મુકામે હર ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર ગંગેશ્વર મહાદેવના મહંત શ્રી દયાલપુરી મહારાજના આશીર્વચન લઈ મીટિંગનો શુભારંભ કરી પ્રમુખ પ્રેસ યુનિટી મીટિંગ થઈ અહીંયા અને એમના જે કાર્યક્રમો અત્યારે કરવાના છે અહીંયા અને તમે એ વિશે શું કહેવા માગો છો? અવશ્ય એમ કહીએ છીએ કે બહુ સારો હરગંગેશ્વરના પ્રાંગણમાં મીડિયા ભાઈઓનો જે પ્રોફેશનલ પ્રેસ યુનિટીનો જે કાર્યક્રમ થયો અમને બહુ સરસ લાગ્યો અને એનાથી લોકોને એક સારો સંદેશ જાય છે. અમને પણ સારો લાગ્યો કે જે આના માધ્યમથી આ સંસ્થા પણ લોકોના નજરમાં આવશે, લોકો એમ સંસ્થામાં આવતા થશે. બીજા પણ ભાઈઓ જે બીજા કર્મી ભાઈઓ છે કા એસોસિએશન છે તે પણ અહીંયા કાર્યક્રમ કરે એવા અમે ઈચ્છીએ છીએ. અવારનવાર તમારો અહીં કાર્યક્રમ કરવો તમને હું અમે સુવિધા પણ જે બનશે તે આપીશું. એટલે એનાથી લોકોને સારો સંદેશ જાય છે અને સાથે સાથે સંસ્થાનો પ્રચાર અને પ્રસાર પણ થાય છે. બાપુ, હવે પત્રકારો ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય છે તો સરકારને આના વિશે પત્રકારોને શું સેફ્ટી આપવી જોઈએ? સરકારને 100% સેફ્ટી આપવી જોઈએ. જે પત્રકારોને ભાઈઓને જે હમલા થાય યોગ્ય ન કહેવાય, કારણ કે જે મીડિયાકર્મીઓને ઉપર હમલો થશે તો સાચી વસ્તુ તો બહાર આવશે જ નહીં. તો લોકોને ન્યાય મીડિયાકર્મીઓ જ આપે છે ને. મીડિયાના માધ્યમથી લોકોને અન્યાય થતો હતો અટકાય છે તો 100% સરકારને એક્શન લેવું જોઈએ અને એમની સુરક્ષા માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. બાપુ, આ અહીંયા જે હર ગંગેશ્વર મહાદેવનું મહત્વ શું છે એ વિશે જરા કહો, કઈ રીતે આ મહાદેવ પ્રગટ થયેલા અહીંયા? હર ગંગેશ્વર મહાદેવ જે છે લોક માન્યતા અનુસાર આજથી 5000 વર્ષ પહેલે પાંડવો જ્યારે વનવાસકાલમાં હતા ત્યારે કહે છે કે આ ક્ષેત્રમાં પણ આવેલા. પણ એમનો એવો નિયમ હતો કે ભગવાન શંકરની પૂજા કરીને પછી જે કંક અન્ન જળ ગ્રહણ કરવો, ત્યારે આ ક્ષેત્રમાં કોઈ મહાદેવ ન હોવાને કારણથી એમને અહીંયા પોતાના હાથેથી ભીમને હાથથી અહીંયા મોટો શિવલિંગની સ્થાપના કરી, પૂજા કરી, અમુક દિવસ રહ્યા અને રોકાણ કરીને પછી આગળ વધ્યા છે. એટલે આ પાંડવોને વખતનો આ મહાદેવ છે, અતિ પ્રાચીન મહાદેવ. એને પછી આજથી 1200 વર્ષ પહેલે ચંદ્રાવતી નગર ઉપર પરમાર રાજવીનો રાજ હતો, ત્યારે આ ક્ષેત્ર પરમાર વંશી રાજાઓને નીચે હતો, ત્યારે આ ક્ષેત્રનો બહુ જબરદસ્ત આ મંદિરનો વિકાસ એમને કરેલો. ખૂબ જ વૈભવથી એનો આગળ નિર્માણ કરેલો. શિખરો છે, ઘુમટો છે, બીજા છે અને તે સમયની હમણાં વાવ આપણે અંગણામાં છે તે વાવ પણ તે સમયની છે. અને જોડે આ બાજુ હજી એક કમ્યુનિટી હોલ છે, ગેસ્ટ હાઉસ છે, ત્યાં આ બાજુ એક ચામુંડા માતાનું મંદિર હતું. એના પ્રાચીન અવશેષો આજ પણ આપણે મ્યુઝિયમ હોલમાં બગીચામાં રાખેલા છે. એટલે પરમાર રાજવીએનો ખૂબ વિકાસ કરેલો. એને પછી આ ખંડર અવસ્થામાં ક્યારેથી પ્રાપ્ત થયેલો, ગમે તે પ્રકારે વિદ્રમી લોકોએ કર્યું ગમે તે હોય, પછી ધ્વસ્ત અવસ્થામાં હતો. પછી આજથી કરીબન 1956માં એક અમારા રામભારથી જ મારા હતા, એમણે ફરી જીર્ણોદ્ધાર કરીને આ શિવલિંગનો પ્રારંભ કર્યો, એટલે શિવ મંદિરની પૂજાનો પ્રારંભ કર્યો અને એને પછી સારો વિકાસ થયો છે. અહીંયા ખૂબ સારી સગવડ પણ છે. અહીંયા રહેવાની એવી બધી વ્યવસ્થા ખરી? બિલકુલ, રહેવા માટે સરસ એવો ગેસ્ટ હાઉસ છે, કદાચ તમે તમારા કેમેરે પણ બતાવી શકો છો. સરસ ગેસ્ટ હાઉસ છે, ફંક્શન કરવા માટે કમ્યુનિટી મોટો હોલ છે, જમવા માટે અનછેત્ર 24 કલાક ચાલે છે, ચાય પાણી મળે છે, બાળકોને રમવા કરવા માટે ગાર્ડન પણ છે, સબરીઘરની વ્યવસ્થા છે, આદિવાસીઓ ભાઈઓ માટે સબરીઘરની પણ અહીંયા વ્યવસ્થા છે, ટ્રેકિંગ કરવા માટે પહાડ છે અને સીડીઓ છે, ચારે બાજુનું જંગલ સરસ છે અને ભાખરી ઉપર ચડીએ ત્યારે આપણે મની બદ્રીનાથ એટલે હિમાલય જેવું દર્શન ચોમાસામાં થતું હોય છે અને સરસ નદી પણ જોડે ચાલે છે, ડેમ પણ છે. એટલે સારો એક લોકોને આનંદ નૈનરમ્ય સ્થળ છે. ઉત્તર ગુજરાતનું કાશ્મીર પણ એને કહેવાય છે.